ધર્મગ્રંથો એમ કહે છે કે પીળો રંગ લોભનો રંગ પીળો છે, અતિશય લોભી. એક ટબુડી દૂધ લે, એક ટબુડી, પેલા ટબુડી આવતી ખબર આટલી 100 ગ્રામની, એક ટબુડી દૂધ લે, પછી બધા બહેનો વાતો કરો, બહેનો બધા 4 વાગે આવે એટલે એકબીજા બહેનો બધા વાતો કરે. એક ટબુડી દૂધ લઈએ, આખું ઘર વાળું કરીએ, પછી સુતા પહેલા તમારા ભાઈને 2 વખત ચા પીવી પડે, લ્યો 2 વખત ચા કરે, અને એમાં જે વધે એમાં પછી મેળવણ નાખીને મેળવીએ, સવારમાં છાશ ફેરવીએ, આડોશી પાડોશીને છાશ આપીએ, અને એમાં જો છોકરું ઠેબુ મારે તો રેલમ છેલમ, આખા ઘરમાં રેલમ, એક ટબુડી દૂધમાં. અતિશય લોભ, અતિશય લોભ એ પાપનું મૂળ છે, યાદ રાખજો. અતિશય લોભ, જરૂરી એટલો લોભ કરો. મારા યુવાન ભાઈ બહેનોને સમજાવું, તમારા ઘરની જે પરિસ્થિતિ હોય પરિસ્થિતિ પ્રમાણે જીવો, એ લોભ નથી. દરેક પતિવ્રતા સ્ત્રી નક્કી કરે કે મારા પતિની આવક મહિને 25,000 છે, તો સદગુણ પત્ની એને કહેવાય કે એમાં 20,000નો ખર્ચ કરે, 5,000 ઇમરજન્સી અથવા મેડિકલ માટે બચાવીને રાખે, જેથી ઇમરજન્સીમાં કોઈની પાસે માગવા ન જવું પડે. આ આ પત્નીની વાત છે, ધર્મ પત્નીની વાત છે, વાઈફની વાત નથી. વાઈફ તો 3 ગણું વાપરી નાખે, વાઈફને લાઈફ આવી ને ત્યાંથી લાઈફ બધાની બગડી છે. ધર્મ પત્નીએ કરે કે મારા પતિને ક્યારેય કષ્ટ ન પડે, ધીરે ધીરે થોડું થોડું બચાવી બચાવીને એક બાજુ ધન સંગ્રહ કરે. અતિશય લોભ પીળા શોખ થાય.